નમસ્કાર, જય સિયારામ, જય માતાજી. આજે પહેલી વાર મારે આપની સમક્ષ કંઈક કહેવું છે કે ઊંટનો ઢેકો પાકે એટલે કાગડાઓનું શ્રાદ્ધ જાગે, નવરાત્રિ આવે એટલે વડોદરામાં એક જ પાત્રની પાછળ બધી જ શક્તિઓ કામે લાગી જાય. કે અતુલ પુરોહિતને કેન્સર થયું છે, અતુલ પુરોહિત બીમાર છે, અતુલ પુરોહિતને છેલ્લું વર્ષ છે, અતુલ પુરોહિત આમ તેમ. નવરાત્રિ પૂરી થઈ ગયા પછી અતુલ પુરોહિત જીવે છે કે મરી ગયો એની કોઈને ખબર નથી, લેવી પણ નથી. અતુલ પુરોહિતને વિઝા ન મળે એના કારણો એમ્બેસીએ અતુલ પુરોહિતને નથી આપ્યા, પણ મારા મિત્રોને આપી દીધા કે આ બાબતે અતુલભાઈને વિઝા નથી મળ્યા. મને વિઝા ન મળવા એ મારી કમનસીબી છે, પણ મારા મિત્રોને ખબર પડી ગઈ કે મને કેમ વિઝા નથી મળ્યા. કોઈને આટલી કક્ષાએ નીચો પાડવા પહેલા કોઈ પણ બાબતની ખરાઈ કે ચોકસાઈ કરવાની કોઈને જરૂર લાગતી નથી. હું તમામને કહેવા માંગુ છું કે આ બાબતે આપને કોઈ પણ શંકા હોય તો પ્લીઝ મને રૂબરૂ મળો, હું આપને બધા પુરાવા આપીશ. કારણ કે નીતિમત્તા મેં નથી ગુમાવી, એટલે મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ બાબતમાં આપને જરા પણ શંકા હોય તો મને રૂબરૂ મળજો. બાકી તો દર વર્ષે આ થવાનું જ છે, એમાં કોઈ નવું નથી. બસ મને એમ લાગ્યું કે મારે કંઈક કહેવું જોઈએ, એટલે હું આપની સમક્ષ આવે છું. બાકી તો આપ પર છોડું છું. સૌથી મોટો જજ જનતા છે, સૌથી મોટો જજ મારા દીકરા દીકરીઓ છે, સૌથી મોટો જજ મારો ભગવાન છે, મારી માં છે. સૌને મારી માં સદબુદ્ધિ આપે અને ખુશ રાખે એવી અભ્યર્થના. જય માતાજી, જય શ્યામ. We'll be right back.